अजी सर ना मोकलू आ रूपेश ने हमणा ज मोकलू ओके सर મારું ફેમિલી મારાથી કંટાળ્યું છે અને પાડોશીઓ અમારા સૌથી કંટાળ્યા છે. પાડોશીઓને થાય છે કે ભાઈ રોજ કેટલું આપવું, ચા ખાંડ મેળવણ ધર્માદાની પણ કંઈક લિમિટ હોય. આજે સવારે મારી બૈરીએ મને વર્દી આપી કે જાવ સામે જઈને ઇન્દુબેનને ત્યાંથી ચણાનો લોટ લઈ આવો. હવે ઇન્દુબેનને ત્યાંથી લાવવાનો હતો એટલે આપણે રાજી થતા થતા ગયા. બારણાની બેલ વગાડીને કહ્યું, ઇન્દુબેન ચણાનો લોટ આપશો? બારણું ખોલ્યા વગર ઇન્દુબેને ઘાટો પાડ્યો, ચાલી જાઓ કઈ નહીં મળે. અરે તમને આપીએ ના કરતા તો ભિખારીઓને આપીએ તો થોડું પુણ્ય મળશે. તમારા જેવા આકરાતીઓને આપી આપીને શું ફાયદો? જાઓ. આ સાહેબ હા વાક્ય સાંભળ્યું અને ઇન્દુબેનમાંથી મારો રસ ઉઠી ગયો. એટલે કે સંસારમાંથી મારો રસ ઉડી ગયો. ત્યાં ઉભા ઉભા જ મને થયું કે મારે આ સાંભળવાના દિવસો આવ્યા. બસ મેં નિર્ણય લઈ લીધો કે નહીં, આજથી આ ગુજ્જુભાઈ કોઈની પાસે કશું નહીં માગે. 24 કલાક ભગવાનનું રટણ કરીશ. 24/7 કમ્પ્લીટલી ધાર્મિક બની જઈશ. અને બની ગયો સાહેબ, હું ધાર્મિક બની ગયો છું. આજથી મેં મારું નામ ગુજ્જુભાઈ ગિરીશકુમારને બદલે શ્રી શ્રી ગિરીશ શંકર રાખવાનો નિર્ણય લીધો છે. સવારથી 2-4 ધાર્મિક ચેનલોને ફોન પણ કર્યા છે, કામકાજ તો કરવું જ પડશે. એ લોકોને મેં કહ્યું છે કે તમારે જો તમારી TRP ઉપર લાવવી હોય તો આ શ્રી શ્રી ગિરીશ શંકરના પ્રવચનો રાખો. આ સંસારી સાધુને તમારી ચેનલ પર બોલવા દો, કારણ કે ગુજરાતીઓને કથાઓ કરતા મારી આત્મકથામાં વધારે રસ પડશે. સોરી ટુ સે, હજી સુધી કોઈ ચેનલ વાળાએ પાછો સંપર્ક કર્યો નથી. વાંધો નહીં, હું સમજુ છું એમની તકલીફ, પણ હું સમજુ છું ધાર્મિક લાઈનમાં પણ કોમ્પિટિશન બહુ વધી ગયું છે. પોપ્યુલર બાપુઓ વિમાનમાં બેસીને કથા કરે છે. હા શ્રી શ્રી ગિરીશ શંકર BRTS ની બસમાં ઉભા ઉભા કથા કરશે, ST ની બસોમાં કરશે, ટ્રેનમાં ઉભા ઉભા કથા કરશે. અરે આવતીકાલે તો હું મોટો ધડાકો કરવાનો છું કે હું અગ્નિ પર 40. ખબર છે ભાઈ, મને ખબર છે કે આમાં હું ફ્લોપ જ જવાનો છું, પણ આવી જાહેરાત કરવાથી હું ફેમસ થઈ જઈશ.